સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં પ્રશ્ન 8 છે એનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 થી 6 છે એનો અભ્યાસ આપણે કરેલો છે, જ્યારે 7મો પ્રશ્ન છે એ જાદુઈ ચોરસ વાળો પ્રશ્ન છે જે તમારે ઘરે જાતે કરવાનો રહેશે. ત્યારબાદ નો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે 8, એ આજે આપણે સમજવાનો છે. તો ચાલો તેની સૂચના આપણે વાંચીએ. પ્રશ્ન 8, નીચે આપેલી કિંમતો a અને b માટે a માઇનસ કૌંસમાં માઇનસ b બરાબર a વત્તા b ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે a અને b એની આપણને અહીંયા નીચે કિંમતો આપેલી છે. શું કિંમત આપેલી છે? તો કે a બરાબર આપણને 21 આપેલા છે અને b બરાબર આપણને 18 છે એ આપેલા છે. તો અહીંયા બે સૂત્ર આપેલા છે, a માઇનસ કૌંસમાં માઇનસ b અને જમણી બાજુ જે બીજું સૂત્ર છે એ a પ્લસ b, એટલે કે આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો આપણે આ બંને છે એ સૂત્ર મૂકી અને આપણે a અને b ની કિંમત મૂકી અને આપણે એને ડાબા અને જબા છે એ ચકાસવાનું છે. તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુ એટલે કે ડાબી બાજુનું જે સૂત્ર છે એ મૂકી અને આપણે a ની અને b ની કિંમત મૂકી અને દાખલો છે આપણે ગણીએ. તો સૌ પ્રથમ આપણે ડાબા બરાબર લઈએ, આ ડાબી બાજુ છે ઇઝ ઇક્વલ ટુ આ ની જમણી બાજુ છે. તો ડાબી બાજુનું સૂત્ર મૂકી આપણે ડાબા બરાબર a માઇનસ કૌંસમાં માઇનસ b. હવે આપણને અહીંયા a બરાબર કેટલા આપેલા છે? 21 અને b બરાબર આપણને 18 આપેલા છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે પહેલા આપણે સૂત્ર મૂકી લેવું, ત્યારબાદ હવે આપણે એની કિંમત મૂકીએ. તો અહીંયા a છે તો a ની કિંમત શું આપેલી છે? 21 આપેલી છે. તો અહીંયા a ની આપણે કિંમત મૂકીશું 21. ત્યારબાદ માઇનસ, તો માઇનસ કાઉન્સ, તો કાઉન્સ માઇનસ, તો માઇનસ અને b, તો b ની કિંમત શું છે? 18. તો અહીંયા આપણે 18 મૂકીશું. હવે આપણે દાખલો છે કરવાની શરૂઆત કરીએ. 21 ના 21 કાઉન્સ ખોલતા માઇનસ માઇનસ પ્લસ થાય, તો અહીંયા આપણે પ્લસ મૂકીશું. ત્યારબાદ 18 કાઉન્સ ખોલી જશે. અહીંયા શું મળે છે આપણે? 21 વત્તા 18, બંને નો સરવાળો કરતા શું મળશે? તો કે 21 ની અંદર તમે એ 18 એડ કરો એટલે આપણને 39 મળે. તો આમ ડાબી બાજુ નો આન્સર આપણને શું મળે છે? તો કે 39. હવે આપણે જબા, જબાનું જે સૂત્ર છે a પ્લસ b એને આપણે ક્લિયર કરવાનું છે. તો બાજુમાં જબા બરાબર આપણે શું મૂકવાનું છે? a પ્લસ b. તો અહીંયા મૂકેલું છે a પ્લસ b. હવે a બરાબર આપણને અહીંયા કિંમત આપેલી છે, શું આપેલી છે? 21. તો a બરાબર આપણે 21 મૂકીશું પ્લસ, તો પ્લસ b બરાબર આપણને 18 કીધા છે તો આપણે અહીંયા 18 મૂકીશું. હવે અહીંયા શું મળે છે? 21 પ્લસ 18 એટલે કે બંને નો સરવાળો. તો 21 ની અંદર 18 એડ કરીએ તો શું મળશે આપણને? કે 39. તો જુઓ મિત્રો, જમણી બાજુનું જે પદ છે એનો પણ આપણને 39 આન્સર મળે છે અને ડાબી બાજુનું જે પદ છે એનો આન્સર પણ આપણને શું મળે છે? 39 મળે. એટલે કે ડાબા અને જબા બંને કેવા છે? સરખા છે. તો આપણે અહીંયા તેથી લખી શકીએ કે ડાબા ડા એટલે ડાબી અને બા એટલે બાજુ થાય. બાકીના દાખલા છે એ આપણે પછીના લેક્ચરમાં સોલ્વ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.